આણંદના બોરિયાવી ખાતે ભારત સરકારના સુગંધ ઔષધ વિભાગમાં કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાસ ચૌધરીએ જુદા જુદા ઔષધના છોડની જાણકારી મેળવી હતી અને ઔષધીય વનસ્પતિ છોડનું વૃક્ષારોપણ તેમના વરદ હસ્તે કરાયું હતું તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છવ્વીસ સપ્ટેમ્બરના રોજ મન કી બાતમાં આણંદના મેડી હબથી હર્બલ દિશામાં અનોખું કામ હર્બલ ચીજવસ્તુઓનો વપરાશ વધ્યો છે તેનો ઉલ્લેખ કર્યો હતો કૃષિ રાજ્યમંત્રી આ સ્થળની મુલાકાત લઈ કેન્દ્ર સરકારની માહિતી આપશે અને વનસ્પતિમાંથી પાવડર અથવા લિક્વિડ બનાવી લોકોને જુદી જુદી બીમારીઓમાંથી મુક્તિ મળશે તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કે બી કથેરીયા કૃષિ ક્ષેત્રના પ્રોફેસરો તથા વૈજ્ઞાનિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જો વેરાયટીયા નિકાલી ઓર જો અમારે ટ્રેનિંગ લેકર જો સ્ટુડન્ટ યા જો યુવા ઇન્ટરપ્રન્યુર જા રહે और उनसे भी संवाद हुआ तो एक आत्मसंतुष्टि हुई कि उन्होंने कहा कि हम यहाँ पर मेडिसिनल प्लांट से एक परिवार के 15 की पंद्रह लाख रुपए की इनकम कमाई जा रही है तो वास्तव में इसके अंदर बहुत उम्मीद है और मैं सोचता हूँ कि मेडिसिनल से ही हम जो हमारे औषधीय पौधे हैं उनको बढ़ावा देने की आवश्यकता है और इस पर सरकार काम है इसलिए अलग से बजट का भी प्रावधान किया है मेडिसिनल के लिए अलग से बजट का प्रावधान है वैसे ही हनी के लिए हनी मिशन को स्वीट इेशन के लिए प्रधानमंत्री ध्यान दे रहे हैं ऑर्गेनिक पे दे रहे हैं तो इसी तरह से आज का यह निश्चित रूप से आने वाले कल के अंदर देश के किसानों के लिए एक स्वर्णिम युग आने वाला है हमें खूब खूब साहेब आभार मानिए कि आगे पुता व्यस्त कार्यक्रम अंदर आटलो समय आनंद कृषि यूनिवर्सिटी ने फाड़वी फाड़वीव बधाई रह